स्वाध्याय 14.1 प्रश्न नंबर 3 एनी अंदर जे वस्ती छे एना जे बाळको नू जे वापरवा माटेना पैसा एटले के दैनिक दररोज जे खिस्सा भथ्थू जे मळे छे वाली तरफथी ए अहींया आपणे एनू एक आवृत्ति वितरण आपेलू छे। અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડોક અલગ છે, કઈ રીતે તો અહીંયા તમને મધ્યક આપી દેવામાં આવેલો છે અને જે ખૂટતી આવૃત્તિ છે એ આપણને શોધવાનું કહ્યું છે। વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણને ખૂટતી આવૃત્તિવાળો દાખલો પૂછે કે સાદો દાખલો પૂછે મધ્યક શોધવાનો, આપણે જે રીતે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે આપણે એ દાખલો ગણવાનો હોય છે। તો અહીંયા આપણે પદ વિચલનની જે સરળ રીત છે ટૂંકી રીત એનો જ આપણે ઉપયોગ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આપણે જાણીએ છીએ એમ કે જે બીજા નંબરનું જે કોલમ છે જે આવૃત્તિનું એને આપણે એફઆઈ તરીકે ઓળખીએ છીએ અને એનો જે સરવાળો છે એને આપણે સિગ્મા એફઆઈ વડે દર્શાવીએ છીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક બાળકો છે એની સંખ્યા આપણને રકમમાં આપેલી નથી માટે આપણે આનો સરવાળો કરવો પડે। તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30, 30 ને 4 34, 34 નો 4 વધી પડી 3, 3 ને 1 4 44 વત્તા F। અહીંયા આપણે F જાણતા નથી માટે એને આપણે વત્તા F કરીને રાખવાનું અને બાકીના જે અંક છે એનો સરવાળો ફરીવાર આપણે એવું લાગે તો સરવાળો ચેક કરી લેવાનો। 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 5 30 ને 4 34 નો 4 વધી પડી 3, 3 ને 1 4 એટલે કે 44 વત્તા f આપણું સિગ્મા એફઆઈ થયું। હવે આપણે ત્રીજું જે કોલમ બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ છે મધ્ય કિંમત। તો મધ્ય કિંમતને આપણે વિદ્યાર્થી મિત્રો XI વડે દર્શાવીએ છીએ, એનો સરવાળો આપણે કરવાનો હતો નથી। મધ્ય કિંમત શોધવા માટે અહીંયા અધસીમા વત્તા ઉધ્વસીમા 11 અને 13 નો સરવાળો તો 24, 24 ના અડધા થશે 12 એટલે કે 24 ભાગ્યા 2 12। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ બધાની આવૃત્તિ સોરી વર્ગ લંબાઈ જે છે એ સમાન છે, 2 2, 11 થી 13 એટલે 2, 13 થી 15 2, 15 થી 17 એટલે બધાની વર્ગ લંબાઈ જે છે એ અચળ છે 2 છે એટલે આની અંદર 2 2 ઉમેરતા જઈએ એટલે આપણને બધાની મધ્ય કિંમત મળી જાય। તો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22 અને 22 ને 2 24। તો અહીંયા આપણને બધાની મધ્ય કિંમત મળી ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ ત્યારે આમાંથી કોઈ પણને આપણે એ ધારવાનો હોય છે। અહીંયા સરળતા માટે વિદ્યાર્થી મિત્રો જે આપણને સ્મોલ એફ આપેલો છે એની સામે જે આવૃત્તિ જે XI છે અવલોકન એને આપણે એ ધારીશું। તમે કોઈ પણ એને એ ધારો તો પણ જવાબ આપણો એ જ આવે છે, એમાં કોઈ ફરક પડતો નથી। તમે 18 ને પણ ધારી શકો, 16 ને પણ ધારી શકો, 14 ને 12 ને આમાંથી કોઈ પણને તમે એ તરીકે ધારી શકો છો, એવું નથી કે 20 ને જ ધારવા। અહીંયા આપણી દાખલાની ઝડપ અને સરળતા માટે મેં અહીંયા એફની સામે જે છે એને ધાર્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણું ત્રીજું જે ચોથું જે કોલમ છે એ થશે UI। તો UI કઈ રીતે મળે છે, XI - A ના છેદમાં H એટલે કે વર્ગ લંબાઈ। અહીં આપણે UI હવે મેળવીએ તો મેં તમને કીધું છે એમ વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ જ્યારે અચળ હોય 11 થી 13, 13 થી 15 અહીંયા જુઓ બધાની વર્ગ લંબાઈ અચળ છે 2 2 2, તો ત્યારે આપણે UI મેળવવા માટે કંઈ બહુ અઘરું નથી। જે એ ધારેલો છે એની સામે આપણે 0 લખવાના છે, ઉપર જઈએ એમ આપણે માઇનસ, -1 -2 -3 -4 અને નીચે જઈએ એમ +1 +2। હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લું કોલમ જે આપણે બનાવવાનું છે FIUI એટલે કે FI અને UI નો ગુણાકાર, FI અને UI નો ગુણાકાર। તો 7 × 4 એટલે 7 4 28। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર તમે આ બંનેનો ગુણાકાર ઘણા વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે, ભૂલ કરે છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે FI અને UI નો ગુણાકાર કરવાનો છે એટલે FI આ છે, UI આપણું આ કોલમ છે એટલે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે। 7 4 - 28, 6 3 - 18, 9 2 - 18, 13 1 - 13, F × 0 એટલે 0, 5 × 1 એટલે 5,
અને ચાર દુ આઠ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે એફ ગુણ્યા જીરો બરાબર એફ. અહીંયા યાદ રાખવાનું કે જીરોનો કોઈ પણ સંખ્યા સાથે કે ગમે તે ચલ હોય એની સાથે ગુણાકાર કરવામાં આવે તો પણ એ હંમેશા શૂન્ય થાય છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સિગ્મા એફઆઈ યુઆઈ આપણે વાત કરી એમ અગાઉ કે પહેલાં આપણે માઇનસ માઇનસનો સરવાળો અને પછી પ્લસ પ્લસનો સરવાળો. તો માઇનસ માઇનસનો સરવાળો આપણે કરીએ તો આઠ તરી ચોવીસ ને ત્રણ સત્યાવીસ, સત્યાવીસનો સાતડો વધી પડી બે, બે ને બે ચાર ને એક પાંચ છ અને સાત એટલે માઇનસ સત્યોતેર. પ્લસનો સરવાળો કરીએ તો આઠ ને પાંચ તેર. આ બંનેની વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીએ તો સાતમાંથી ત્રણ જાય તો ચાર, સાતમાંથી એક જાય તો છ, જે થશે ઋણ, કારણ કે સત્યોતેર મોટી સંખ્યા છે અને એનું ચિહ્ન માઇનસ છે માટે અહીંયા આપણે માઇનસ ચોસઠ એ સિગ્મા એફ આઈ યુ આઈ થશે. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યકનું સૂત્ર પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ એમ કે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જાણો છો એમ મધ્યક આપણને આપણી રકમમાં આપેલો છે જે છે અઢાર. તો અહીંયા આપણે મધ્યકની જગ્યાએ મૂકીશું અઢાર બરાબર એ, તો એ આપણે ધાર્યો છે વીસ. અહીંયા સિગ્મા એફ આઈ યુ આઈ માઇનસ હોવાના કારણે હું ડાયરેક્ટ અહીંયા માઇનસ મૂકું છું. તો સિગ્મા એફ આઈ યુ આઈ ચોસઠ, સિગ્મા એફ આઈ યુ આઈ સિગ્મા એફ આઈ તો ચુમ્માલીસ વત્તા એફ અને ગુણ્યા એચ એટલે કે વર્ગ લંબાઈ. તો અગિયારથી તેર, તેરથી પંદર, બે બેનો વધારો છે માટે એ વર્ગ લંબાઈ છે બે. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે આ વીસ જે છે જ્યારે પણ આવું ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો આવે ત્યારે જે અહીંયા આપણો એ છે એને આપણે આ બાજુ લાવવાનો. તો અહીંયા તમે અઢારમાંથી વીસ બાદ થશે એટલે કે અઢાર માઇનસ વીસ બરાબર માઇનસ ચોસઠ છેદમાં ચુમ્માલીસ ગુણ વત્તા એફ ગુણ્યા બે. અઢારમાંથી વીસ જાય વિદ્યાર્થી મિત્રો તો થશે માઇનસ બે બરાબર માઇનસ ચોસઠના છેદમાં ચુમ્માલીસ વત્તા એફ ગુણ્યા બે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે જે છે એ ગુણાકારમાં છે તો એને આપણે આ બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જશે એટલે કે માઇનસ બે ભાગ્યા બે એટલે માઇનસ એક. માઇનસ એક બરાબર માઇનસ ચોસઠના છેદમાં ચુમ્માલીસ વત્તા એફ. હવે વિદ્યાર્થી મિત્રો આ આખે આખું જે પદ છે એ ચોસઠના માઇનસ ચોસઠના છેદમાં છે એને આપણે આ બાજુ લઈશું તો એ ગુણાકારમાં આવશે. તો અહીંયા થશે માઇનસ એક ગુણ્યા ચુમ્માલીસ વત્તા એફ. અહીંયા જો આખે આખું જે પદ છે એ ગુણાકારમાં આવે છે એટલે મેં કૌંસ કર્યો છે બરાબર માઇનસ ચોસઠ. વિદ્યાર્થી મિત્રો હવે આ માઇનસ એક બંને સાથે ગુણાય તો માઇનસ ચુમ્માલીસ માઇનસ એફ બરાબર માઇનસ ચોસઠ. હવે વિદ્યાર્થી મિત્રો આ ચોસઠને આપણે આ બાજુ લાવીએ અને આ એફને આપણે પેલી બાજુ લઈ જઈએ બરાબરની, તો ચોસઠને આ બાજુ લાવશું ત્યારે એ પ્લસ થશે એટલે કે ચોસઠ માઇનસ ચુમ્માલીસ. અહીંયા જુઓ ચોસઠ ઋણ હતા જે આપણે આ બાજુ આવે છે બરાબરની ત્યારે એ પ્લસ થઈ જાય છે એટલે કે ચોસઠ માઇનસ ચુમ્માલીસ. અને એવી જ રીતે જ્યારે માઇનસ એફ જ્યારે પેલી બાજુ જાય છે ત્યારે એ પણ માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય છે. હવે ચોસઠમાંથી આપણે ચુમ્માલીસ બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો થશે વીસ બરાબર એફ. માટે ખૂટતી આવૃત્તિ જે આપણને પૂછી હતી એફ બરાબર વીસ એ આપણો જવાબ બનશે. તો અહીંયા આપણે નીચે લખવાનું કે ખૂટતી આવૃત્તિ વીસ છે.